નાડકર્ણી 21st Century હોસ્પિટલ કેન્સર કેર સેન્ટર બલીઠા વાપી, જ્યાં ડોક્ટર અક્ષય નાડકર્ણી અને એમની એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા કેન્સરની તમામ સારવાર ઉપલબ્ધ થશે. નાડકર્ણી ફાઉન્ડેશનના અને આયુષ્યમાન કાર્ડ તેમજ પીએમ જય યોજના હેઠળ કેન્સર દર્દીઓને આર્થિક રાહત આપવામાં આવશે. અલ્ટો કારનો બોનેટ ખોલતા જ ઝેરી કોબરા જોવા મળ્યો. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા વેલપરવા કોડીવાડ વિસ્તારમાં રહેતા એક પરિવારે દિવાળીની રજા હોવાથી ફરવા માટે પોતાની ઓલ્ટો કારમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કાર ચાલક શૈલેષભાઈએ કારનો બોનેટ ખોલતાની સાથે જ કારમાં ઝેરી કોબરા જોવા મળ્યો હતો. ત્યારબાદ શૈલેષભાઈએ તાત્કાલિક પારડી જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકુર, રોનક રાણાને જાણ કરતા તેમની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરી કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને વન વિભાગને આ અંગે જાણ કરી જંગલ વિસ્તારમાં ઝેરી કોબરાને છોડી મૂકવામાં આવ્યો હતો. ભાઈ ઓપન સ્પેસ માં આવો. ભાઈ પેલી બાજુ ચાલો ને. રોનક તારો ફોન માં ફોટો પાડ્યા કરની. જીવદયા ગ્રુપમાં એક ફોન આવેલો કે વેલપરવામાં શૈલેષભાઈ પટેલના ઘરે ઓલ્ટો ગાડી છે, એમના અંદર બોનેટમાં એક કોબરા જાતિનો સાપ બેસેલો. હાલના તબક્કે મારા મિત્ર સાથે મેં આવી અને જોયું કે ઓલ્ટોમાં કોબરા જે છે તે બેસી રહેલો હતો. આ લોકો ફરવા જવાની તૈયારી કરતા હતા એટલે ગાડી ચાલુ જ કરવાના હતા, એટલે જોવાયું કે સાપ અંદર ગયો ને સડનલી અમને ફોન કરે જીવદયા ગ્રુપમાં. એટલે અમે અહીંયા આવીને જોયું તો કોબરા જાતિનો ઝેરી સાપ અહીંયા બેસી રહેલો હતો. આજે દિવાળી છે એટલે બધા જ એમ તેમ ફરવા જતા હોય, આ લોકો બી નીકળવાની તૈયારીમાં જ હતા, પણ સડનલી એ લોકોએ જોયું કે સાપ અંદર ગયો ને બોનેટમાં ઉપર આવીને બેસી ગયો. ધીમે ધીમે બોનેટ ખોલીને જોયું તો કોબરા જ બેસેલો હતો. હવે એમને સારી રીતે પકડી અને સેફલી અમે છોડી દઈશું ફોરેસ્ટમાં જાણ કરીને. દિવાળીના તહેવારમાં ગમે ત્યાં તમને જો દેખાય તો તમે જીવદયા ગ્રુપને ફોન કરી ઇન્ફોર્મ કરીને સાપ પકડાય. આ કોબરા જાતિનો ઝેરી સાપ છે.